સુપ્રીમ કોર્ટની ટકોર બાદ ગુજરાત હાઈકોર્ટ એક્શનમાં આવી ગઈ છે. એચઆઈવી એઇડ્સના દર્દીના કેસની સુનાવણીને અગ્રિમતા આપવા માટે કહેવામાં આવ્યું. કેસના ઝડપી નિકાલ માટે હાઈકોર્ટને રજિસ્ટ્રીનો સંપર્ક કરવા માટે સૂચન કરવામાં આવ્યું. અરજદારનો સરકાર માન્ય લેબોરેટરીનો એચઆઈવી રિપોર્ટ જરૂરી છે. એચઆઈવી એઇડ્સના દર્દીઓને રાહત આપવા માટે હાઈકોર્ટે આ નિર્ણય લીધો છે. તો આપને જણાવી દઈએ, એચઆઈવી ગ્રસ્ત જેટલા પણ અરજદારો હશે તેમની અરજી જલ્દીથી નિકાલ લાવવા માટે સુપ્રીમ કોર્ટની ટકોર બાદ હાઈકોર્ટ હવે એક્શનમાં આવી ગઈ છે. હાઈકોર્ટે નિર્ણય લીધો છે કે એચઆઈવી ગ્રસ્ત જેટલા પણ અરજદારો છે તે દર્દીઓની કેસની સુનાવણીને અગ્રિમતા આપવામાં આવશે. ખાસ તેમને એચઆઈવી રિપોર્ટ્સ સાથે રાખવા પડશે. કેસના ઝડપથી નિકાલ માટે રજિસ્ટ્રીનો સંપર્ક કરવા માટે તમામ એચઆઈવી દર્દીઓને સૂચન કરવામાં આવ્યું છે. અરજદારનો સરકાર માન્ય લેબોરેટરીનો એચઆઈવી રિપોર્ટ જરૂરી છે. અને હવે જોઈશું કેવી રીતે સ્વેટરના નામે સ્કૂલો ચલાવી રહી છે દાદાગીરી.